શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર સતત પ્રયત્ન કરે છે અને જાગૃત પણ છે, પણ સરકારના નીતિ નિયમો વિરુદ્ધ જઈને ફી વધારાનું દૂષણ પણ વ્યાપેલું જ છે. ત્યારે સાવરકુંડલામાં ફી વધારાના અનુસંધાને આંદોલનનો અધ્યાયનો પ્રારંભ થયેલો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સામે NSUIS કોલેજ ખાતે હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયેલું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે તાલુકા મથક ખાતે એકમાત્ર આ કોલેજ હોવાથી કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર અને યુનિવર્સિટીના ધારાધોરણ કરતાં વધુ ફી વસૂલાતી હોવાથી આજથી પ્રદેશ NSUIના મંત્રી દ્વારા કોલેજ બહાર ઉપવાસ છાવણી નાખી ફી વધારા સામે આંદોલન શરૂ કરવામાં આવેલું હતું. પ્રથમ ફી વધારા સામે શરૂ થયેલા આંદોલનમાં NSUI દ્વારા સરકારને કોલેજ ટ્રસ્ટ સામે સૂત્રોચ્ચાર કરેલા હતા અને કોલેજમાં ઘૂસી અને વિદ્યાર્થીઓને ફી વધારા અંગે સમજ આપેલી હતી, તો કોલેજ સંચાલકો દ્વારા પોલીસ તંત્રને બોલાવી NSUIના આગેવાનો અને કાર્યકર્તાઓને કોલેજ બહાર તગેડી મૂકવામાં આવેલા હતા, જ્યાં કોલેજ બહાર છાવણી નાખી NSUI દ્વારા યુનિવર્સિટીના નિયમો વિરુદ્ધ લેવાતી ફી અંગે સરકાર અને કોલેજ સામે આક્ષેપ કરવામાં આવેલા હતા. તારીખ પહેલા તમને આ મુદ્દાની જાણ કરવી એ જરૂરિયાત છે અને સાથોસાથ તમને આ મુદ્દો સમજાવો એ પણ જરૂરી હતો. માંથી આવવાનું નથી, રિસેસના સમયે તમને યોગ્ય લાગતું હોય તો તમે મુલાકાત લેજો. બીજું એવા પ્રકારની ફી તમારી પાસેથી કોલેજ દ્વારા લેવામાં આવી છે. ટ્યુશન ફી, ટ્યુશન ફી અને ફરજિયાતપણે તમને કોમ્પ્યુટરની ફી જે લેવામાં આવી છે એ તદ્દન નિયમવિરુદ્ધ છે. તમારા શૈક્ષણિક કાર્યને અસર ન પહોંચે ત્યાં સુધી એ રીતે ઉપવાસની અમે તૈયાર. સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થી પાસે નિયમ અનુસાર કરતા 3 ગણી ફી વધારે વસૂલવામાં આવે છે, ત્યારે પાછલા વર્ષે વિનમ્ર ભાવે પુષ્પગુચ્છ આપી ટ્રસ્ટી પ્રિન્સિપાલ શ્રીને અમે રજૂઆત કરી હતી કે આવતા વર્ષથી તમે આ ફી વધારો પાછો ખેંચો અને જે ગરીબ વિદ્યાર્થી પાસે ગ્રાન્ટેડ કોલેજ હોવા છતાં જે વધારાની ફી વસૂલવામાં આવે છે એ તાત્કાલિકના ધોરણે બંધ કરો, નહીંતર NSUI દ્વારા ઉપવાસ આંદોલન કરવું પડશે. આજે જ્યારે અમે ઉપવાસ આંદોલનની મંજૂરી લઈ કોલેજની અંદર પ્રવેશ કરી વિદ્યાર્થીની સાથે વાતચીત કરતા હતા ત્યારે ભાજપ સરકાર આમાં ભાજપ સરકારની પણ સાઠગાંઠ હોય ત્યારે અમને પોલીસના બળે દબાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ગ્રાન્ટેડ કોલેજ હોવા છતાં યુનિવર્સિટી અને સરકારની મીઠી નજર હેઠળ ડબલ ફી વસૂલવામાં આવે છે, નહીંતર આવી કોઈ પણ ફીનો પ્રાવધાન જ નથી. ફીમાં તો અમને જેવા મન ફાવે એવા નામ આપી દીધા છે. એડમિશન ફી, એડમિશન ફી છે, મારી પાસે એમનું આખું લિસ્ટ છે. તેમાં સ્ટુડન્ટ એક્ટિવિટી ફી અલગથી લેવામાં આવે છે, કોલેજ ટેસ્ટ ફી લેવામાં આવે છે, ફરજિયાત વિષય તરીકે કોમ્પ્યુટર રખાવવામાં આવે છે કારણ કે એમના 500 રૂપિયા વધારે લઈ શકાય, કોલેજ ડેવલપમેન્ટ ફંડ ફી પણ લેવામાં આવે છે. આવા અલગ અલગ નામે જે પોતાને મગજમાં એકવાર નામ આવે એવો નામની પોતે ફી વસૂલે છે અને ગરીબ વિદ્યાર્થીઓ છે એનું શોષણ થાય છે. સરકારનો ધારાધોરણ મુજબ 610 રૂપિયા જ સરકારે જ નક્કી કરેલા છે, ત્યારબાદ યુનિવર્સિટીને સત્તા હોય છે, પણ અહીંયા તો 2500 રૂપિયા જેવી FY ની ફી વસૂલવામાં આવે છે, એટલે જે બમણા કરતા પણ વધારે છે. સરકાર અને યુનિવર્સિટીના નીતિ નિયમોમાં 610 રૂપિયા ફી વસૂલવાની નક્કી થયેલી છે, પણ કોલેજ સંચાલકો સરકારી નિયમો વિરુદ્ધ જઈ અને એડમિશન ફી, એફિડેવિટ ફી, ડેવલપમેન્ટ ફી અને ફરજિયાત કોમ્પ્યુટર ફી જેવા હેડ નીચે વિદ્યાર્થીઓ પાસેથી 2400 આસપાસની પ્રથમ સત્રની ફી ઉઘરાવી રહેલ છે, ત્યારે કોલેજના પ્રિન્સિપાલ મગનું નામ મરી ન પાડી અને ટ્રસ્ટી મંડળ સાથે વાતચીત કરી ફી વધારા પ્રશ્ને નિરાકરણ લાવવાની વાત કરી રહ્યા છે. શ્રી રોતનકાળી મંડળના મેનેજિંગ ટ્રસ્ટીના નામથી ગઈકાલે 1 વાગે એક આવેદનપત્ર એમણે ફીના સંદર્ભમાં આપેલું હતું, જેની એક કોપી આ કોલેજમાં મને 1:30 વાગે મળેલી હતી.
અને એના અનુસંધાને એમની જે વાત હતી કે અમે મેનેજિંગ ટ્રસ્ટીને એની વાત કરશું અને આ કોલેજની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ એ આજે કરવાના છીએ. આજે એવું બન્યું છે કે સવારથી જ એમના ગ્રુપ સાથે મીડિયા અને પોલીસ સાથે કોલેજમાં એમણે પ્રવેશ લીધો, ક્લાસમાં જ એમણે વિદ્યાર્થીઓ વચ્ચે સીધી જ એમણે વાત કરી. પણ અમે એવું ઈચ્છીએ કે આજે NSU હોય, વિદ્યાર્થી નેતાઓ હોય, વિદ્યાર્થીના હિતની કોઈ વાત હોય, ચોક્કસ એ રજૂઆત કરવાનો એમને અધિકાર છે. અને એવું બને કે જે રીતે એમણે આવેદનપત્ર આપ્યું છે એ જ પ્રમાણે એ નૂતન કેળવણી મંડળ મેનેજિંગ ટ્રસ્ટી એના હોદ્દેદારો એની સાથે એની વાત કરે, રજૂઆત કરે અને શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત આ કોલેજ માટે આજે નૂતન કેળવણી મંડળ અમારી સાથે પણ બેસીને જે કાંઈ નિર્ણયો હશે, અમને જે કાંઈ આદેશ આપશે એના આધારે અમે આગળ કાર્યવાહી એના ચોક્કસ હિત માટે કરશું. ધારોધોળ માટે સરકારની જે ફી છે એ ફી માટે એના ક્રાઇટેરિયા એના આપેલા છે. આજે આ કોલેજ છે એ ગ્રાન્ટેડ કોલેજ છે. બીજી વાત છે કે આ કોલેજ માટે કોઈ સરકાર કે યુનિવર્સિટીના આદેશ નહીં, પણ કોલેજ આ વિદ્યાર્થીના હિતમાં એની આંતરિક વ્યવસ્થાઓને લક્ષ્યમાં રાખીને આજે 15 એવા વ્યક્તિઓ છે કે વ્યક્તિઓને વિઝિટિંગ ફેકલ્ટી ટીચિંગનું કામ હોય, આજે વહીવટનું કામ હોય, અન્ય કામગીરી માટે રોકેલા છે. અને આ સમગ્ર વ્યવસ્થા એ શ્રી નૂતન કેળવણી મંડળ મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખશ્રી અને આ ટ્રસ્ટના આયોજન અને માર્ગદર્શન મુજબ આ કોલેજ એ કર્મચારીઓ રોકી વિદ્યાર્થીઓના શિક્ષણથી લઈ વિદ્યાર્થીઓના પ્રવૃત્તિઓથી લઈ વિદ્યાર્થીઓના હિત માટે સતત આ કોલેજ છે કાર્યરત છે. ફી વધારા મુદ્દે NSUIએ કોલેજ બહાર ધરણા અને ઉપવાસ શરૂ કરી દીધેલા છે તો કોલેજ સંચાલકોએ પોલીસને કોલેજમાં બેસાડી અને શિક્ષણ કાર્ય પણ શરૂ રાખેલું હતું. પણ NSUI ફી વધારો પરત નહીં ખેંચાય ત્યાં સુધી મક્કમતાપૂર્વક લડી લેવાના મૂડમાં છે તો કોલેજ સંચાલકો પણ પોલીસને સાથે રાખી મચક આપવા તૈયાર નથી.